હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચ ઇંગ્લિશ ભણીશું તેમાં આગળના પીરિયડમાં યુનિટ વનનું એક્ટિવિટી વન ટુ થ્રી સુધી ભણ્યા હવે એક્ટિવિટી ફોર ભણીશું એમાં એક્ટિવિટી ટુનું ચિત્ર જોઈને જોડીમાં કાર્ય કરું ઉદાહરણ પ્રમાણે પ્રશ્નનો જવાબ લખો હવે આગળ એક્ટિવિટી ટુ આપેલી હતી કે જે આપણે આગળ જોઈ કે ચિત્ર હતા બધા અહીંયા કે જે ચિત્ર બતાવેલા છે આ રે આ ચિત્રને ચિત્રમાં જે ચિત્રમાં જે છે એ પ્રમાણે અહીંયા પ્રશ્ન પૂછ્યા છે એના જવાબ હા કે ના એ રીતે લખવાના છે અહીંયા હું ઉદાહરણ એક આપ્યું છે આર ધેર ફાઇવ કાર ઇન ધ પિક્ચર એમ કે આ ચિત્રમાં પાંચ ગાડી છે એક બે ત્રણ ચાર અને પાંચ તો યસ ધેર આર બરાબર એ જ પ્રમાણે આર ધેર થ્રી કાર્સ ઇન ધ પિક્ચર નહીં ફાઇવ કાર હતી તો નો ધેર આરન્ટ એ જ રીતે બીજા બનાવવાના છે આર ધેર ફાઈવ ફ્લાવર્સ ઇન ધ પિક્ચર એમ કે શું પિક્ચરમાં ફાઈવ ફ્લાવર્સ પાંચ ફ્લાવર્સ હતા ગણવાના છે આપણે આગળ વન ટુ થ્રી દેખાય છે તો થ્રી હતા અને ફોર વન ટુ થ્રી ફોર અને ફાઈવ હા છે તો આપણે શું લખીશું અહીંયા યસ ધેર આર ઉપર જે આ પ્રશ્નના જવાબ આપ્યા છે એ પ્રમાણે લખવાના છે એ જ રીતે આર ધેર એટ બનાના ઇન ધ પિક્ચર શું બનાના એટ બનાના હતા કા એમ કે આગળના પિક્ચરમાં તો ગણવાના છે આપણે વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન અને આ એટ હા છે તો યસ ધેર પછી આર ધેર ફોર બસીસ ઇન ધ પિક્ચર બસ એમ કે ચાર બસ હતી પિક્ચરમાં તો વન અને ટુ ને થ્રી થ્રી હતી તો અહીંયા શું લખીશું નો ધેર આરન્ટ આ રીતે લખીશું નો ધેર આરન્ટ એ જ રીતે ઇઝ ધેર એન એલિફન્ટ ઇન ધ પિક્ચર એમ કે પિક્ચરમાં હાથી હતા એમ કે છે હા છે તો યસ ધેર આર હા હતા સોરી એક જ હાથી છે એટલે આપણે ધેર આર નહીં આવે યસ ધેર ઇઝ હતા બરાબર પડી આમાં હં જે આગળનું ચિત્ર છે ને એ ચિત્ર ઉપરથી પ્રશ્નના જવાબ લખવાના છે કે પહેલાંમાં પૂછે છે કે ફ્લાય ફ્લાવ ફ્લાવર્સ છે એમ કે તો યસ આર એટ બનાના છે તો યસ ધેર આર આર ધેર ફોર બસીસ તો કે નથી તો નો ધેર આરંટ

ધેર આર બધામાં પહેલાં ધેર આર તો લખી જ નાખવાનો એક પેન કે ની વાત કરીએ તો ધેર જ આવે પણ વધારે ધેર આર તો બધામાં લખી નાખવાનો ધેર આર પેન્સ પેન્સ ઓન ધ ટેબલ આ રીતે આપણે લખવાનું છે એ જ રીતે અ પોસ્ટમેન પોસ્ટ ઓફિસ તો ધેર there is a post office near the police station. there is a there is the football team near the near their coach. there are four swaps in the swapkeeper swapping center. there are dancers on the stage. देर आर फाइव लाइन सीस एंड वन लाइन इन द जू धेर आर सेवन न्यू पेटिंग्स ऑन ध वॉल बराबर समझ फरी एक बार के आप पेन्सिल तो पेन्सिल बात करे थ्री पेन्सिल इन द बॉक्स तो अँ अपने बनाए देर आर थ्री पेन्सिल्स इन द बॉक्स ઇન પછી અહીંયા જે આપ્યું છે ખાનું ખાલી રહે એની જગ્યાએ ધ લખવાનું છે એ જ રીતે ધેર આર થ્રી પેન્સિલ્સ ઇન ધ બોક્સ એ જ રીતે ધેર આર પેન્સ ઓન ધ ટેબલ ધેર ઇઝ અ પોસ્ટમેન ઈજ કેમ કર્યું કે એક જ પોસ્ટ ઓફિસ છે ધેર ઇઝ અ પોસ્ટ ઓફિસ નિયર ધ પોલીસ સ્ટેશન ધેર ધેર ઇઝ અ ધ ફૂટબોલ ટીમ નિયર ધી નિયર ધેર કોચ એ જ રીતે ધેર આર ફોર શોપ્સ ઇન ધ શોપિંગ સેન્ટર ધેર આર ડાન્સર્સ ઓન ધ સ્ટેજ ધેર આર ફાઇવ લાયન્સીસ એન્ડ વન લાયન ઇન ધ જૂ ધેર આર સેવન ન્યૂ પેઇન્ટિંગ્સ ઓન ધ વોલ બરાબર આ પ્રમાણે લખવાનું છે ફરીથી એકવાર જોઈ લેજો અહીંયા આગળ કે જે એક્ટિવિટી ટુમાં જે ચિત્ર આપે છે એ ચિત્રના આધારે આ લખવાનું છે ચિત્રના આધારે આર્યું લખવાનું છે પછી અહીંયા કે જે આ ઉપરનું ઉદાહરણ છે એ પ્રમાણે લખવાનું છે એટલે એક્ટિવિટી ફોર અને ફાઇવ બંને એક્ટિવિટી આપણે લખી લેવી એમ કે નોટમાં સારા અક્ષરે વ્યવસ્થિત લખી લેવી આવજો